આગળ વાત કરીએ તો વનમંત્રી ગણપત વસાવાએ ગાંધીનગર ખાતે સિંહબાળના મૃત્યુ અંગે વિગતવાર વાત કરી હતી અને આ સાથે જ નર્મદાના વિસ્થાપિતો મુદ્દે પણ વાત કરી હતી, જેમાં કોંગ્રેસ વિસ્થાપિતો મુદ્દે રાજકારણ કરી રહી છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ સિંહ બાળો છે એની માતા સાથે હશે, પણ સિંહ પણ હશે ત્યાં. અને આ મારણ ખાતી વખતે અંદર ઝઘડો થયો હોય એ પ્રકારના અત્યારે જે સિંહ બાળ મૃત્યુ પામ્યા છે એના શરીર ઉપર જે ઈજાઓ જોવા મળે છે કે એના ઉપર નખથી પણ હુમલા થયા છે અને દાંતના પણ નિશાનો મોટા છે કે જે બચકા ભર્યા હોય, એટલે આ જે ત્રણ સિંહ બાળ મૃત્યુ પામ્યા છે એ લગભગ ઇન ફાઇટિંગમાં જ મૃત્યુ પામ્યા છે. અત્યારે પ્રાથમિક તારણ આ પ્રકારનું આવી શકે. અને જે વિસ્થાપિતોની વાત છે, વિસ્થાપિત ભાઈઓ સાથે રાજ્ય સરકાર સતત એમના સંપર્કમાં છે અને કાલે પણ અમે અમારા સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહજી બાપુ સાથે બેઠા હતા અને 15 વિસ્થાપિત ભાઈઓ સાથે અને સ્થાનિક આગેવાનો કલેક્ટરશ્રી સાથે ખૂબ ચર્ચાઓ થઈ છે. એમના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો સરકારે મોટાભાગે હલ કર્યા છે. જે કંઈ પ્રશ્નો હલ કરવાના બાકી છે એ પણ ગઈકાલની બેઠકમાં નિર્ણય લેવાઈ ગયો છે. એટલે વિસ્થાપિતોની સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે કોઈ વિરોધ નથી. જે કોઈ ત્યાં એક્ટિવિટી ચાલી રહી છે એ માત્ર ને માત્ર રાજકીય પાર્ટીઓ દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે.